बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्वमा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 10.6 नो दाखला नंबर 9 धोरण 9 प्रकरण 10 वर्तुळ। वीडियो चालू करता पहला दर वक्त जेवी सूचना जो बोर्ड पर अक्षरों तुम्हें ना वाची सकते हैं तो ऑप्शन ना त्रण डॉट्स में क्लिक करें। नीचे जो क्वालिटी ना ऑप्शन खुले छे 1080p पसंद करो ने मोबाइल ब्राइटनेस ने थोड़ी वधारी दियो। अब रकम ऊपर आगे वधी बे समान वर्तुड़ो एक बीजा ने ए अने बी बिंदु में छेदे छे। बे वर्तुड़ो छे एक बीजा ने ए बिंदु में अने बी बिंदु में छेदे छे। ए माथी एक रेखाखंड पी ए क्यू एवी रीते दोरेलो छे जेथी पी अने क्यू वर्तुळ ऊपर होय तो आपणे ए बिंदुमांथी एक रेखाखंड दोरी दईए अने जे केनी ऊपर होवो जोईए तो के वर्तुळ ऊपर होवो जोईए। अहींया नाम आपी दईए पी अने अहींया नाम आपी दईए क्यू। तो साबित करो के बीपी बराबर बीक्यू। तो आ जे बे बिंदुओ छे अने आ बे बिंदुओ छे ए सरखा छे एवुं आपणे साबित करवानुं। आ बन्ने सरखा छे आ अने आ भाग सरखो छे अथवा रेखाखंड सरखा छे एवुं साबित करवानुं छे। साबित करवानी रीत तो बहु ईजी छे अने ईजी रीत एवी छे के जो आपणे कोई रीते आ बन्ने खूणाने सरखा साबित करी दईए तो आपणने खबर छे ખૂણાની સામેની બાજુ સરખી હોય, બે ખૂણા ત્રિકોણના સરખા હોય તેની બંનેની સામેની બાજુઓ પણ સરખી હોય તો આપણે આ બે ખૂણાને સરખા સાબિત કરવાના છે। તો આપણે લખીએ કે આ જે છે આને આપણે પહેલા જોડી દઈએ કારણ કે અહીંયા જો કે સમાન AB છે તો આપણે જીવા AB ને જોડી દઈએ। બંનેની કોમન જીવા થશે અને જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો પણ થશે। આ જીવા છે એ કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે તો આપણે અહીંયા કેન્દ્રને કંઈ પણ નામ આપી દઈએ AB। આપણે નામ આપી દઈએ x અને આને નામ આપી દઈએ y। તો હવે આ જે વર્તુળ માટે આપણે વાત કરીએ કે x કેન્દ્ર ધરાવતા વર્તુળ માટે ખૂણો ए एक्स बी खूणो ए एक्स बी बराबर टू खूणो ए पी बी। ए पी बी शा माटे तो के जो समान उद्भवथी एक खूणो केन्द्र उपर होय तो बीजो खूणो एनाथी अर्धो होय के जीवाए केन्द्र आगळ आंतरेलो खूणो परिवृत्त उपर गमे त्या ए ज समान चापनी अंदर आ गुरुचापनी अंदर परिवृत्त उपर जे पण खूणो आंतरे એ કેન્દ્રના ખૂણા કરતા અડધો હોય અથવા તો હું એમ કહી શકું કે આ આના કરતા ડબલ હોય તો મેં બસ એ જ લખ્યું કે કેન્દ્રનો જે ખૂણો છે એ એક્સ બી એ આના કરતા અડધો છે અને એવી જ રીતે વાય કેન્દ્ર ધરાવતા વર્તુળ માટે હવે વાય કેન્દ્ર ધરાવતા વર્તુળમાં એ જ થશે એ વાય બી ખૂણો એ વાય બી इज इक्वल टू टू खूणो ए क्यू बी। ए क्यू बी शा माटे तो के कोई एक जीवा द्वारा केन्द्र आग आंतरेलो खूणो वर्तुळना चाप उपर आंतरेना खूणा करता डबल होय अने कई चाप उपर तो के सेम चाप उपर होवो जोईए। जो आ लघु चाप उपर न होवो जोईए एनी नेनी चाप उपर आंतरेलो खूणो होवो जोईए परंतु आपणने खबर छे आपणे लखीए જીવા એ બી બંને વર્તુળની સામાન્ય જીવા છે તથા બંને વર્તુળ સમાન હોવાથી હવે જીવા જે છે આ એ બી બંને વર્તુળની સામાન્ય જીવા છે અને બંને વર્તુળ સમાન છે। જો વર્તુળ સમાન હોય તો એ જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો પણ કેવો હોય તો કે સમાન હોય તો આપણે લખીએ તેથી ખૂણો એ એક્સ બી
ખૂણો એ એક્સ બી અને એ વાય બી સરખા થશે, ઇઝ ઇક્વલ ટુ ખૂણો એ વાય બી. પરંતુ આ એ એક્સ બી ને એ વાય બી તો આપણે ઓલરેડી ગોતી લીધો છે, તો આપણે લખીએ તો તેથી ટુ ખૂણો એ પી બી બરાબર એ વાય બી ની જગ્યાએ આપણે શું લખી શકીએ, એ ક્યુ બી. ટુ ખૂણો એ ક્યુ બી બંને બાજુથી બે બે કેન્સલ કરો તો ખૂણો એ પી બી ખૂણો એ પી બી બરાબર ખૂણો એ ક્યુ બી. હવે જે આપણે એકરૂપ ખૂણા સાબિત કર્યા એ જોઈ લઈએ, એ પી બી કયો છે તો કે એ પી બી એટલે કે પી ખૂણો અને એ ક્યુ બી એ ક્યુ બી એટલે કે ક્યુ ખૂણો. તો પી ખૂણો અને ક્યુ ખૂણો બે કેવા થઈ ગયા સરખા, તો આપણે લખીએ તેથી બીપી બરાબર બી ક્યુ. સાના આધારે લખી કે જો બંને ખૂણાઓ સરખા સાબિત થઈ ગયા તો આપણને ખબર છે જો ખૂણો સરખો હોય તો ત્રિકોણના બે ખૂણા સરખા હોય તેની સામેની બાજુઓ પણ સરખી હોય, તેના આધારે આપણે સાબિતી આપી દીધી. વિડીયોને પોઝ કરી દાખલો 9 તમારી નોંધપોથી હું ઉતારી લો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 9 પછી 10 નંબરનો દાખલો હું એક ફોટોની લિંક સ્વરૂપે જ આપી દઈશ, ડિસ્પ્લે ઉપર જ આવી જશે, ટચ કરશો એટલે જોઈ શકાશે, અને જો ના આવે તો જ્યારે શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અપડેટ કરી દઈશ. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.